વાપરવામાં આવે છે. હવે જ્યારે કરતા હી શી કે ઈટ હોય તે તે એ માન્ય દર્શાતી હોય ત્યારે એની સાથે ડસ વપરાય છે. ડસ ને નકાર બનાવવા માટે ડસ કરતા નોટ લગાડવામાં આવે છે એટલે ડસ નોટ એને ડઝન્ટ પણ બોલવામાં આવે છે. ડસ નોટ વપરાય છે જ્યારે ડસ વાક્યમાં હોય અને ત્યારે નોટ રૂપ વપરાય છે અને જો ડસ નીકળે તો એસ કે ઈએસ વાળું રૂપ ક્રિયાપદને લગાવવામાં આવે છે. આ વસ્તુ ઓલરેડી તમે શીખી ગયા છો. આજે આપણે ના નકારના વાક્ય ભણવાના છે. પહેલું ઉદાહરણ શીખવાડું છું. મનોજ વોચિસ ટીવી. મનોજ એટલે કોણ? છોકરો. એના માટે ઈ વપરાય તો એની સાથે એસ કે ઈએસ વાળું રૂપ આવે ક્રિયાપદનું. તો આ વોચ છે એ મૂળ ક્રિયાપદ છે તો એની સાથે ઈએસ પાછળ લગાવી દો. મનોજ વોચિસ ટીવી. મનોજ ટીવી જુએ છે. આપણે આને નકારમાં ફેરવવાનું છે કે મનોજ ટીવી જોતો નથી. આપણે કઈ રીતે કરશું? તો સૌથી પહેલા જે કરતા છે મનોજ એ એમનો લખી નાખશું. બરાબર. હવે તમને ખબર છે કે ધી આવે છે ત્યારે કેવું ડસ વાપરવામાં આવે છે એટલે ડુ નોટ છે તો આવશે નહીં. શું આવશે? તો કે ડસ નોટ વોચ આવશે. તો શું લખવાનું? મનોજ ડસ નોટ વોચ એટલે કે મનોજ જોતો નથી. Do not.